हेलो स्टूडेंट्स, निरंजन स्कूल ने डीएलएस सिस्टम में तमारू स्वागत छे। आजे आपणे धोरण 4 मां गुजराती विषय में पेज नंबर 40 ऊपर प्रश्न नंबर 24 करीशुं। बराबर, काले आपणे 23 प्रश्न सुधी करेलुं हतुं। प्रश्न नंबर 24, बादशाहे बीरबल ने सजा आपी, साचुं के खोटू? तो के खोटू, एने सजा आपी नहोती। एना पछी आपेल वाक्यो कोण बोले छे ते लखो, एटले के कोण बोले छे ए ज खाली आपणे लखवानुं छे। बराबर, कोणे कीधुं ए नहीं। जेवो हुकुम, नामदार, आवुं कोण बोले छे? तो के बीरबल। एना पछी भाई मने बैठो करो, आवुं कोण बोले छे? तो के ए भाई जे कादवमां पड़ी गया था ए बोले छे। एटले कादवमां पड़ेलो माणस। ना यहीं नथी पड़ी, આવું કોણ બોલ્યું છે? કે સોનાની વીંટી શોધનાર માણસ। તો અહીંયા લખીએ, સોનાની વીંટી શોધનાર માણસ। કેટલું ગુમાન, એટલે કે આટલું બધું શેનું છે? એમ મીન્સ કે આમ ગુમાન એટલે કે શું કહીએ આપણે, એટલે અભિમાન। બરાબર, ગુમાન એટલે કે શેનું અભિમાન છે આટલું બધું તમને, એવું કોણ બોલ્યું હશે? તો કે દરબારી। પેજ નંબર 40 અહીં પૂરું થાય છે। પેજ નંબર 41 ઉપર પ્રશ્ન નંબર 5, કોણ બોલે છે એમાં જ પ્રશ્ન નંબર 5 પૂછ્યા, એમાં શું અઘરું છે નામદાર? આવું કોણ બોલ્યું? બીરબલ। મારે મૂર્ખાઓને જોવા છે, કોણ કે છે? બાદશાહ અકબર। હાથથી ઘોડાની લગામ ઝાલી છે, કોણે હાથથી લગામની જોડી ઘોડી ઝાલી છે? એવું કોણ બોલે છે? તો કે ઘોડે સવાર। ત્યાં અંધારું બહુ છે, કોણ બોલે છે? સોનાની વીંટી શોધનાર માણસ। મારે સુથાર પાસે કબાટ કરાવવો છે, કોણ બોલે છે? કાદવમાં પડેલો માણસ જે માપ લઈને જતો હતો એ। બરાબર, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે, કોણ પૂછે છે? કોણ બોલે છે? બીરબલ। પણ આ તો ચાર જ છે, બાદશાહ અકબર। બીરબલને સજા થવી જોઈએ, આવું કોણ બોલે છે? તો કે દરબારી। પ્રશ્ન નંબર 26, બરાબર શું છે? સમાનથી શબ્દ લખો, વાંક, કોકનો વાંક હોય એટલે કે એનો અપરાધ કર્યો છે અથવા તો ગુનો, આપણે બે લખશું, અપરાધ અને ગુનો। ટકોર એટલે કોકને ખીજવું એટલે કે ઠપકો। આગે છે એટલે દૂર છે। ઝાલવું એટલે પકડવું। અભિમાન, હમણાં જ મેં તમને સમજાવ્યું ગુમાન, ગુમાન એટલે અભિમાન। ગોતવું એટલે શોધવું। આશ્ચર્ય એટલે નવાઈ લાગવી। પુરાણું એટલે જૂનું। કાર્ય એટલે કે કામ। આ હતા સમાનાથી શબ્દ, જેનો અર્થ એ જ થાય પરંતુ એના જેવો જ શબ્દ બીજો। બરાબર, હવે આવશે વિરોધાર્થી એટલે કે એનાથી આખું ઊંધું જ। હોશિયાર તો ઠોઠ, નબળું તો સબળું, અઘરું તો સહેલું, જૂનું તો નવું, અંધારું તો અંજવાળું, નિરાશા એટલે કે કંઈ આશા જ ન હોય એવું, તો નિરાશા એટલે આશા, ટૂંકો તો લાંબો, છોડવું તો પકડવું, છીછરું તો ઊંડું। બરાબર, હવે પ્રશ્ન નંબર 28 ઉપર આપેલા શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો,
जो मूरख तो यहाँ शू आ बाजू आछी बीरबल रसोई दीर्घ नीज भूल हो बराबर ने एना पी आम तो शब्दनी अक्षरनी भूल है होशियार स मींडावाड़ो आए बराबर एना पी अघरू संपर्क क ऊपर रेफ आए प ऊपर न आए पी टूको एना पी वीटी पी तिरस्कार कसूर। प्रश्न नंबर 29 आपेला शब्द समूह माटे एक शब्द लखो बराबर आपणे मात्र एक शब्द में जवाब देवानो छे घोड़ा पर सवारी करनार एटले के घोड़े सवार संजोगो अनुसार प्रश्नों के समस्या उकेलनार तो के चतुर एटले के होशियारी कही सकीए घास वगैरे एकठा करी बांधेलो जठ्ठो एटले के भारो मीठो ठपको आपनार तो टकोर काम वगरनी जे काम वगर होय बैठा होय एटले नकामा अथवा तो नकामी। पेज नंबर 41 पण पूरू तो पेज नंबर 42 ऊपर जोईए आपणे पेज नंबर 42 ऊपर प्रश्न नंबर 30 शू छे उदाहरण प्रमाणे शब्दों આગળથી પાછળ અને પાછળથી આગળ વાંચો અને બીજા આવા ચાર શબ્દો લખો તરત અને કાલિક એના ઉપરથી આપણે શબ્દ વાંચવાના અને બનાવવા જેવી રીતે કનક એટલે આગળથી ને પાછળથી ગમે તેમ વાંચીએ ને તો સરખું જાય જો અહીંથી વાંચીએ તરત અહીંથી વાંચીએ તો તરત કાલિક કાલિક એવી રીતે કનક તો અહીંથી ને વાંચીએ તો કનક એવી રીતે નવ જીવન અહીંથી વાંચીએ તો એ થઈ નવ જીવન પછી નયન તો ઊંધેથી વાંચીએ તો એ જ થાય અને સારસા એ પણ સેમ થાય બરાબર એટલે શું કે તમે સીધેથી વાંચો તો પણ એ જ વચાય અને પાછળથી વાંચો તો પણ એ જ વચાય બરાબર ઊંધેથી નીચે આપેલ વાક્ય વાંચો અને લીટી દોરેલા શબ્દો ફરીથી વાંચો આવા બીજા શબ્દો લખી તેના પરથી વાક્ય બનાવો મૂર્ખાઓને પણ તેમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય હવે આપણે બોલવા ચાલવા એવી રીતે ઊંચા નીચા એના પરથી હવે વાક્ય બનાવીએ મને ઊંચા નીચા રસ્તાઓ ઊંચા નીચા રસ્તાઓ ખૂબ ગમે છે હવે બોલવા ચાલવા ઊંચા નીચા લાંબા ટૂંકા લાંબા ટૂંકા એના ઉપરથી વાક્ય બનાવે ભીડવાળી જગ્યાએ લાંબા ટૂંકા પગ કરીને બેસવું પડે બરાબર જેમ તેમ આપણે બેસી જઈએ તો ફાવે નહીં એટલે કે લાંબા નીચા ઊંચા નીચા પગ આમ કરીને અને બેસી જઈએ તો આપણે સમાય જઈએ એના પછી આઘા પાછા આઘા પાછા જાહેર જગ્યા પર છોકરાઓને આઘા પાછા ન થવા દેવાય આઘા પાછા ન થવા દેવાય અજાણી જગ્યાએ કોઈ નાના છોકરાઓને મુકાય નહીં એનો હાથ મુકાય નહીં એટલે કે આઘા પાછા ન થવા દેવાય એના પછી આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો એટલે કકાવાળી પ્રમાણે બરાબર તો સૌથી પહેલાં શું આવશે આમાંથી ટોળું ટૂંકું પ્રયત્ન ચતુર અને સંપર્ક તો એમાં સૌથી પહેલાં તો પહેલાં શું આવશે ચતુરનો ચ એટલે કે ચતુર એના પછી શું આવે તો કે ટૂંકું અને ટોળું એ બેમાં
तो आवशे एटले टूकू पहेला आवशे अंके टू पहेला आवे अने पछी टोळू पछी शू आवशे प्रयत्न एटले के प अने छेले सस्लानो सो एटले के संपर्क बराबर एना पछीनु मूरख सरदार अकबर बीरबल तो पहेला तो अज आवे एटले के अकबर पछी शू आवे बीरबल बकरीनो ब एटले बीरबल एना पछी म एटले मूरख ने छेले ससलानो स एटले के सरदार बराबर तो प्रश्न 32 એ પૂરો થઈ ગયો હવે પ્રશ્ન નંબર 33 નીચેના રૂઢિ પ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો રજા લેવી એટલે કે ત્યાંથી આપણે બહારે જતા હોય બીજે જતા એટલે કે વિદાય લેવી એ પણ થાય અને પરવાનગી લેવી એટલે આપણે લખીએ વિદાય અથવા પરવાનગી લેવી वाक्य लखीए बीरबले बादशाह पासे थी रजा लीधी बीरबले बादशाह पासे थी रजा लीधी बीजू भान करावू एटले के साची समझ आपवी साची समझ आपवी वाक्य लखीए के शिक्षके योग्य समये राजूने तेनी भूलनू भान आप्यू तेनी भूलनू भान कराव्यू એટલે કે રાજુને સાચા સમયે એની સાચી સમજ આપી બરાબર તો પેજ નંબર 42 પણ અહીંયા પૂરું થાય છે અને આ પાઠ પણ આપણો અહીંયા પૂરો થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો પાઠ ચાલુ કરીશું અસ્તુ